છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના લીંડા ખાતે આવેલ મોડેલ સ્કૂલના બે શિક્ષકોની બદલી કરી નખાતા વિદ્યાર્થીઓએ વિરોધમાં શિક્ષણ અને અંગ ત્યાગ કર્યો છે। વિદ્યાર્થીઓએ જૂના શિક્ષક પરત મૂકવા સારાના કેમ્પસમાં ભારે સૂત્રોચ્ચાર કર્યા છે। આ સારા કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના આદિજાતિ વિભાગ હેતર ચાલે છે। નસવાડી તાલુકાના લીંડા ખાતે મોડેલ સ્કૂલ આવેલ છે। આ શાળામાં જમવાની અને વાહન વ્યવહારની સુવિધા સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે। આદિજાતિ વિભાગ દ્વારા શાળાનું સંચાલન કરવામાં આવે છે અને 510 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। ધોરણ 6-12માં ઇંગ્લિશ અને સંસ્કૃતના વિષયના અભ્યાસ કરાવતા બે શિક્ષકો હતા। શાળામાંથી અચાનક જ બદલી પ્રાયોજન વહીવટદાર દ્વારા કરી નખાતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને ચોધારા આંસુએ રડીને જૂના શિક્ષક પરત આપવા માટે માંગણી કરી હતી। જે શિક્ષકોની બદલી કરાઈ તે શિક્ષકો વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપતા હતા, જ્યારે વિદ્યાર્થીઓને શિક્ષકો સાથે શિક્ષણ કાર્યમાં સારી સમજ પડતી હતી અને સારો તાલમેલ હતો। જ્યારે વિદ્યાર્થીઓને પરીક્ષાના સમયે આ શિક્ષકો સારું માર્ગદર્શન પણ આપતા હતા, જેના લીધે શિક્ષકોની બદલી કરાતા વિદ્યાર્થીઓમાં આક્રોશ ફેલાયો છે। વિદ્યાર્થીઓએ અન્ન અને શિક્ષણનો ત્યાગ કર્યો હતો અને જૂના શિક્ષક પરત આપવાના શાળાના કેમ્પસમાં સૂત્રોચ્ચાર બોલાવ્યા હતા, જ્યારે વાલીઓ પણ શાળાના આચાર્યને મળી જૂના શિક્ષકોની પરત લાવવા માંગણી કરી હતી। મોસિન સુરતીનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, છોટાઉદેપુર। મોડેલ સ્કૂલ 3 દિવસ થી અમે હડતાલ પર છે અને આમાં 2 સર ગુજરાતી અને સંસ્કૃત વિષયના સર અકારણસર કાઢવામાં હર્ષિતા મેડમને અમે કારણ પૂછ્યું તો કારણ નહીં કહેતા અને બે એક આજે અહીંયા સ્કૂલમાં છે નહીં, કયા કયા છે ખબર નહીં અને કાલે અમે પૂછ્યું તો કંઈ કહેતા નથી ને 1-10 વાળા 11 વાળા બધા વિદ્યાર્થીઓ નીચે હોલમાં આવીને હડતાલ પર બેઠા તો દિવાળી ધમકાવીને અમને ઉપર મોકલી દેવામાં આવ્યા છે અને આજે અમે સ્કૂલની બહાર ઊભા છે અમે બધા જ, કોઈ જમવા બી નહીં હડતાલમાં છે બધા 550 જેટલા અમારા બે સર પાછા આપો અમને દેવરાજ કુમાર રતિલાલ 10 વાળા છે કે અમને અમારા સર પાછા જોઈએ છે અને અમે 2 દિવસથી આ હડતાલ કરી રહ્યા છીએ તો અમે પ્રિન્સિપાલ મેડમને પૂછે છે કે શું કારણે અમારા સરને બદલી કરવામાં આવ્યા છે તો એ મેડમ કંઈ જવાબ નહીં અમને આપતા અને આજે મેડમ દેખાતા બી નથી, મેડમ કંઈ ગયા છે તે અમને ખબર બી નથી અને અમારો જવાબ આપતા નથી એ લોકો, અમે એવું પૂછીએ છીએ કે અમે જમતા પણ નથી 2 દિવસ થયા, આજે પણ અમે તડકામાં અહીંયા બેઠ્યા છે, અમે અમારા સર આવશે તો જ અમે સ્કૂલમાં જશું, અમે નથી પોલીસ બોલાવી, મેડમે જ આચાર્ય મેડમ છે ને એ લોકોએ પોલીસ બોલાવી હતી અને 181 વાળી ગાડી પણ અહીંયા પહોંચી ગઈ હતી તરફતા કોડી જિગ્નેશાબેન વિકાસભાઈ ગામ સોડલિયા। શિક્ષણના ભાગરૂપે 2 શિક્ષકોની બદલી થયેલી છે અને 1 નોકરીનો 1 ભાગ છે તેના કારણે બદલી કરેલી છે ઉપલા અધિકારીએ, કોઈ ધમકાવેલા નથી, એ તો શિક્ષણના ભાગરૂપે બધા માટે બદલી છે એ આવશ્યક જ છે, અમે એને સમજાવીએ છીએ, અમારા કાઉન્સલર પણ આવી ગયા છે સમજાવવા, પણ બાળકો એમ જ કહે છે અમારા શિક્ષકો જ જોઈએ છીએ, આ બાબતે જે છે એ વડી કચેરીથી નિર્ણય થશે।